સુરતમાં મોબાઈલ ચોર બે ફાર્મ બન્યા છે, જેથી પોલીસે મોબાઈલ ચોરને પકડવા લાલ આગ કરી છે. વરાછા પોલીસે બાતમીના આધારે 5 મોબાઈલ ચોરની ચોરીના 18 મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરમાં દિવસે ને દિવસે મોબાઈલ ચોરીની અનેક ઘટનાઓ બની છે. મોર્નિંગ વોક પર નીકળતા લોકોને મોબાઈલ ફોન સ્નેચિંગ થવાની હોવાની ઘટનાઓ સતત બની રહી છે. સાથે જ ઘર, દુકાન, ઓફિસ સહિતની જગ્યા પરથી મોબાઈલ ફોનની ચોરીઓ થઈ રહી છે, જેથી મોબાઈલ ચોરો સામે કડક કાર્યવાહી કરવાની પોલીસ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી હતી. સૂચનાના આધારે વરાછા પોલીસને બાતમી મળી હતી કે વરાછા વિસ્તારમાં આવેલા પારસી પંચાયતી ગલીમાં 5 જેટલા મોબાઈલ ચોરો ઊભા છે, જેથી પોલીસે તાત્કાલિક ત્યાં પહોંચી એક જુવેનાઇલ સહિતના 5 આરોપી ઝડપી પાડી પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન પાંચેય પાસેથી પોલીસે 18 જેટલા ચોરીના મોબાઈલ ફોન કબજે કર્યા હતા. સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન દ્વારા મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માટે માનનીય પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબ તેમજ એડિશનલ કમિશનર શ્રી માલ સાહેબ તથા ડીસીપી જોનવન સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ સર્વેલન્સ સ્કવોડની ટીમ આ બાબતે વર્કઆઉટ કરતી હતી, જેમાં પોલીસે તેની બાતમીના આધારે 3 આરોપીને ધરપકડ કરેલી અને જેમની પાસેથી 18 જુદા જુદા મોબાઈલ ચોરીના મોબાઈલ પકડી પાડેલ છે. એમાં રિસીવરને પણ પકડવામાં આવેલ છે અને આ બાબતે ઉધના પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરી અંગેના 2 ગુના દાખલ થયેલ છે અને અન્ય મોબાઈલ આરોપીઓએ ક્યાંથી મેળવ્યા એ બાબતે વિગતવાર તપાસ ચાલુ છે, જેમાં ઉધના પોલીસ મથકમાં નોંધાયેલી 2 મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ પણ ઉકેલાયો હતો. પોલીસે ઇબ્રાહીમ દાઉદ અરબ ચાંદખાન પઠાણ, શૈલેષ પરમાર, અહેમદ પઠાણ અને એક બાળકિશોરને ઝડપી પાડી કુલ 84,409 મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ધીરજ સોમરા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.